मुख्य वक्ता तरीके कबराव मोगलधाम ना सातम बाप उपस्थित रहा था। साथे तमाम आगेवानो तेमज ग्रामीण विस्तार माथी मोटी संख्या में लोग आया था। आ तके रामदेव सिंह जाडेजा, राजेंद्र सिंह जाडेजा, पीसी गढ़वी सहित आगेवान उपस्थित रहा था। चर्चा विचारणा करी हती। बहुत सरस तम बात करी थी जैसे मानी कृपा से, कारण के कसना जे मानवी हे एना जीवन में क्या होना अथवा गया पर एनी जे मर्दानगी से जे एना जे पाणी से अंदर ना जेने कहे जागृत जेनी खुमारी से मरी नहीं पड़वानी मने विश्वास है पूरेपूरो थी जाओ भव्य काम। बीजू के जे आ कंपनीओ से मोटी मोटी आ बधी कच्छ में एने पण एक मानो आदेश है एने मारो पोतानो आदेश है एने कि बाप आमा बधाय तमे साथ सहकार आपजो कारण के आ कच्छ धरा एवी छे आ कच्छ धराना मानवी आव्या छे कि आज ई तमने खुद साथ सहकार आपे छे आ तमारी कंपनीओ छे पण आवी तमारी फरज छे जे आवा सारा कार्य थाय छे आवा दवाखाना बने छे तो एमां पण तमे सहभागी थाजो। आ कंपनीओ वाळाने पण मारो आदेश छे तो आमां पण तमे सहभागी थाजो अने आमां मददरूप करजो। भले तमे યોગ્યદાન તમે સિમેન્ટથીને આપતા હોય, લોખંડથીને આપતા હોય, કોઈ પથ્થર દ્વારા આપતા હોય, કોઈ રૂપિયા દ્વારા આપતા હોય તો હું આ કંપનીઓવાળાને કહું છું કે તમે આમાં યોગદાન આપજો જેથી આ એક પણ નોંધણી લેશે કારણ કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર એવી મા આશાપુરા અહીંયા બેઠી છે કે જે તમે આશાપુરાના ખોળામાં માલકો રાજ તમે કંપનીઓ બહારના જે માણસો આવીને બેઠા છો પછી માની મીઠી નજર છે તમારી પર પણ આ એક મા છે મા જેને કહે મા આયુષ કે એ એક દવાખાનું છે એમાં પણ હું કંપનીવાળાને કહું છું કે આમાં તમે ધ્યાન દેજો અને આમાં સહમતી થાયજો અને આમાં તમે આપજો એવો તમને એક મા મોગલધામથી બાપુનો તમને આદેશ આપવામાં આવે છે। આયુષ સેવા સંસ્થાન દ્વારા વિવેકાનંદ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે અને એનો ખર્ચ 22 કરોડ જેટલો ખર્ચ છે। અબડાસાના એકદમ પશ્ચિમી ભારતના છેવાડે દરિયા કિનારે બની રહી છે। પાનદ્રો ગામ જે ઔદ્યોગિક વિસ્તાર પણ છે ત્યાં પાનદ્રો ની કોલસાની ખાણો, સિમેન્ટના ઉદ્યોગો, શ્રી સિમેન્ટ અને જિંદાલ, અદાણી એવી કંપનીઓને પણ મંજૂરીઓ મળી છે અને એ વિસ્તારની અંદર સરહદ સુની ન થાય બીએસએફની પોસ્ટોને પણ રક્ષણ મળે, એને પણ આરોગ્યની સારી સુવિધાઓ મળે અને અબડાસા લખપતનો સ્થળાંતર જે મોટો મુદ્દો છે અત્યારે સમસ્યા એ એક જ મુદ્દો કે આરોગ્યની સારી સેવા ન હોવાથી, શિક્ષણ સારું ન હોવાથી અને પાણી ન હોવાથી અને રોજગારી ન હોવાથી આના માટે લોકો સ્થળાંતર કરે છે। તો રોજગારી માટે બુદ્ધિજીવી લોકો આગળ આવી અને આઈટીઆઈ કેન્દ્રો શરૂ થાય સારા એકદમ અદ્યતન ઉદ્યોગોમાં એને છોકરાઓને રોજગારી મળે, નર્મદાનું પાણી આવે પીવા માટે અને પશુપાલનનો મોટો ધંધો દૂધની ડેરીઓ શરૂ થાય તો પછી એ સારું જીવન જીવી શકે અને જો આરોગ્યની સેવા હોય તો સ્થળાંતર પણ અટકી શકે। જે લોકો અહીંયા ભુજ 150 કિલોમીટર આવે છે અને હાલાકી ભોગવે, લાચારી ભોગવે, જે મજબૂર બની જાય છે બીમારીઓથી, એવી ભયંકર બીમારીઓથી સપડાતા લોકોને સારામાં સારી સારવાર મળે એના માટેનો અમે એક પ્રયાસ શરૂ કર્યો છે। કેવી ત્યાં સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવશે અને કઈ રીતે ત્યાં સેવા આપવામાં આવશે? ટેલિમેડિસિનની સુવિધાઓ સારા સારા એવા ભુજના નિષ્ણાત સર્જનોને સાથે રાખી ટ્રોમા સેન્ટર, પ્રસૂતિ ગૃહ અને હાર્ટ એટેક માટેનું કાર્ડિયોગ્રાજ એવા 3 સેન્ટરો પ્રથમ શરૂ થશે કે જેથી કરીને આકસ્મિક તમામે તમામ સુવિધા ત્યાં મળી શકે। બીજી સેવાઓ માટે મોડું જાય તો ચાલે પણ આ 3 સેવાઓ આજે પ્રસૂતિમાં મોડું ન ચાલે, આજે અકસ્માતમાં મોડું ન ચાલે અને આજે હાર્ટ એટેકવાળાને મોડું ન ચાલે, આ લોકોના જીવ બચાવવા માટે અહીંયા સારામાં સારા ભુજના જે અમારી ટીમ છે એ આખી ટીમે અમારી 15 જણની ટીમ છે, લીલાધર અધા અમારા આ વિસ્તારના પ્રણેતા અને અહીંયાના કચ્છના ક્ષત્રિય આગેવાનો, પટેલ આગેવાનો, દરેકે દરેક જ્ઞાતિની એક ટીમ જે બનાવી છે અમે અને અમારા લાયન્સવાળા ડૉક્ટર ભરત મહેતા સાહેબ, આવા દાનવીરો કે પ્રેરણાસ્ત્રોતો દ્વારા એક એવી ટીમ બનાવીને ટેલિમેડિસિનથી માંડી 2 સર્જનોને કાયમી નિમણૂક આપી, એ વિસ્તારના ઉદ્યોગોના તમામે તમામ કર્મચારીઓનો મેડિકલ ઓ ચેકઅપ કરવા અને એ વિસ્તારના ઉદ્યોગોની સીએસઆરને આ હોસ્પિટલ સાથે જોડી અને એ બ્રોમિનની કંપનીઓ 11 હોય કે 3 કોલસાની ખાણો હોય કે 3-4 સિમેન્ટના ઉદ્યોગો હોય, અલ્ટ્રાટેક અને સાંગી જેવી મશહૂર કંપનીઓના સહયોગથી, અદાણી જેવા મોટા ગ્રુપના સહયોગથી એ અબડાસાની તમામ પ્રજાને આ લાભ મળશે। ખરેખર એણે જે સીએસઆર વાપરવાની હોય છે એ ઉમદામાં ઉમદું કાર્ય આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। આખો પ્રોજેક્ટનો શું ખર્ચ રહેશે અને લોકોને શું અપીલ કરશો આ હોસ્પિટલમાં? લોકોને મેં એક કાર્યકર તરીકે એક કન્સેપ્ટ મૂક્યો છે કે અત્યારે કોઈને ભયમુક્ત કરવા હથિયારની જરૂર નથી પણ હોસ્પિટલની જરૂર છે। મેં એમાં 3 એકર જમીન આપી,
51 લાખનું મેં દાન આપ્યું અને હવે અમે લોકોને અને ઉદ્યોગોને અને સારા સારા બુદ્ધિજીવી લોકોને કીધું છે કે આ 22 કરોડનો ખર્ચ આપ એમાં દાનવીરો તકતી લગાવે, એમને ટેક્સ મુક્તિ મળે, એને CSRનો લાભ મળે અને પોતાના વડીલોનું નામ રહે, પોતાના પૂર્વજોનું કાયમી નામ રહે અને પોતાનો ગરીબ ભાઈ લાચાર જ્યારે હોસ્પિટલમાં દવા લેતો હશે ત્યારે એમ કહેશે કે આ મારા ભાઈઓનું યોગદાન છે. એ હોસ્પિટલ ત્યાં કને અમે 22 કરોડના ખર્ચે પાનંદ્રો મધ્યે જ્યાં શ્યામજી કૃષ્ણ વર્મા જે ભાનુ ગૌરવ કે જેના અસ્થિ લાવવા માટે જે દેશની અંદર વડાપ્રધાને જે યોગદાન આપ્યું એ જ વર્માનગરની અંદર અમે આ હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છીએ. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.